पूज्य ब्रह्म दर्शन साहेब वात करी एमां छेल्ली वात करी के बधुं आपणे ज करवानुं संप माटे मारे ज समजवानुं छे मारे ज घसावानुं छे मारे ज अभी वात करी तेनुं कारण छे आ बधुं करवाथी आपणने परम शांति मळशे के बधा उद्वेगने बधुं समी जशे अने શાંતિના શેડા અંદર છૂટશે આપણને સત્સંગ કરવાની મજા આવશે સત્સંગ કરતાં તમને આમ આનંદ રહેશે અને જે બીજું આપણે સામે પાસે સંપ માગીએ તો બધું ઊંધું અવરી સમજણ છે અને જે સંપની વાત છે છતાં અવરી સમજણ થાય અને પછી આપણે બધે ગોટાળા છેડીએ. આજે દુનિયામાં બધા લોકો પાસે બધી વસ્તુ છે, શાંતિ નથી. અબજો કરોડો રૂપિયા હશે પણ શાંતિ નથી. મહારાજે કહું કે સંત કે માય કા ભગવાન કે માય શાંતિ, એમાં શાંતિ છે. એટલે આપણે એ મળ્યું છે, એ સત્સંગ મળ્યો છે. સત્સંગમાં પણ જે ઓર્ડનરી સત્સંગ નથી, આ સત્સંગ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો જોગ છે અને આમાં તો કાંઈ બાકી રહે નહીં. શ્રીજી મહારાજે કહ્યું કે એટલે અનંત બ્રહ્માંડનો રાજા હોય, એક એક બ્રહ્માંડમાં તો કેટલું સુખ સમૃદ્ધિ બધી. અનંત બ્રહ્માંડનો રાજા એટલે કેટલું સુખી છે. તો મહારાજે કહ્યું એને સત્સંગ ના હોય તો એને જીવન અલેખે છે. સત્સંગની કેટલી મહત્તા છે આ બતાવે છે. અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના હોય, અને અનંત બ્રહ્માંડનો રાજા પણ સત્સંગ ના હોય, આ કેટલી મહત્તાની વાત. એટલે આ શ્રીજી મહારાજ આપણને આ જોગ આપે છે. મહારાજ આવ્યા અને ત્યારથી આપણે આ સત્સંગની વાત જે મહારાજના યોગમાં જે આવ્યા પછી બીજે જન્મે સત્સંગમાં જન્મ આવે એના યોગે બીજા સત્સંગ થાય, ગુણાતીત સંતોના યોગમાં આવે એ બધા બીજા જન્મે સત્સંગ. એટલે આ ત્યારથી સત્સંગ બધું ચાલુ છે. તો સત્સંગથી બહુ આપણને હવે ખેંચ પડે છે, જ્યાં છે એ બરાબર છે, પણ સત્સંગ બહુ દુર્લભ છે. સત્સંગને તમે તજી ના દેતા. મહારાજ કહ્યું સત્સંગ તજે તો અમે એને તજી દઈએ છીએ, જાઓ કૂટો. પણ મહારાજ તો છોડતા નથી, કે ભૂત છોડતું નથી તો અમે કેમ છોડીએ. પણ રઝરતા પછી એ ફળ મળે. પણ સત્સંગ એકવાર થયો ને એને ભગવાન જાળવી લે છે. શ્રીજી મહારાજના યોગમાં આવે બધું નિર્ગુણ થઈ જાય છે. તો આ સમજવું બહુ કઠિન છે. મહારાજ પોતે જ કહ્યું કે આ અમે જે વાત કરીએ છીએ સમજવું બહુ કઠિન છે, પણ સમજાઈ જાય તો કામ થઈ જાય. તો સમજ પડે કે ના પડે પણ મૂળ પડે પણ સત્સંગ પકડી રાખવું, પછી સમજાશે. આપણે વસ્તુ હાથમાં, ચિંતાવાળી હાથમાં હશે અને કાંઈ ના સમજ પડે તો વાંધો નહીં, પણ પકડી રાખે તો પછી જ્યારે સમજ પડે ત્યારે એને લાભ થાય. તે સત્સંગ છોડતા જ નહીં અને આપણે મૂર્ખાઈ કરીએ. આજે આપણે આ બધા બેઠા છે, પહેલી લાઈનવાળાને ત્રીજી લાઈન પણ ધકેલીએ, ત્રીજી લાઈનવાળાને આગળ મૂકીએ, શું થાય? બધા થાય, બોલે નહીં પણ અંતરમાં તો થાય. ચોક્કસ થાય, 101%. પણ પછી સમસમી રહે, સમસમી રહે કે ઓકે. પછી જ્ઞાન થાય, પછી અઠવાડિયે સેટલમેન્ટ થાય.
एक बार तो धक्को लागे अमने धक्को लागे तमाय क्या बात मैदान था एटले महाराज एटले जे आवी वात थाय ने तो पाणी लई ले हवे आ सत्संगमां पग मूके बीजो आवी थाय पण एवुं ना करता है महापुरखाय कहेवाय छे बीजो बधुं जतुं करूं पैसा आ लोकनुं बधुं तुच्छ पदार्थ बधा बधुं मकान बधुं पण सत्संग छोड़ता नहीं सत्संग धड़ कहीने राख्यो એટલે જે યોગી આવા જે વારંવાર વાત કરતા હોય નિર્દોષ બુદ્ધિ રાખવી એ મંત્ર જાદુ મંત્ર છે એ જે હોય થઈ જાય ને તો આનંદનો પાર ના રહે પણ એમાં બધી અટકાયત ઘણી બધી આવે છે પણ તોય આપણે એક વાત સમજી રાખી કે કુસમ છે જે અવરાઈ છે અભાવ ગુણ છે આ બધામાં માલ નથી ઝેર છે એટલે સમજી રાખે ને તો બધું ઘણું બધું પછી આપણે સમજતા નથી ને અભાવ ગુણ લીધે જ રાખીએ અને બધું પણ સમજી રાખે આ ખોટી વસ્તુ ઝેર છે ભલે આપણને રહેવાતું ના પણ સમજી રાખે ને કે આ ઝેર છે આ કાટી છાશ છે આ બધું તો આપણને એમાંથી ફાયદો થાય પણ એટલે પાછો વરે જો એકવાર મનમાં થાય કે આ બધું ઝેર છે આ બધું અભરાઈ બધી છે ભાવગુણ છે અમહિમા છે આ બધા એ અવરી વસ્તુ છે ભ્રમરૂપ થવામાં મહાવિઘ્ન છે પછી જે સવરી વાત કે આ બધી વસ્તુ છે અમૃત છે આ જે ગુણગ્રહણ અમૃત છે નિર્દોષ બુદ્ધિ અમૃત છે અને જે બધું મહારાજ જે યોગી આવે કેટલો મહિમા કહે છે હે શાસ્ત્રી મહારાજ તમે તો કૈવલ્ય મૂર્તિ છો પણ તમારા ભક્તો પણ કૈવલ્ય મૂર્તિ મનાય એમાં બધું આવી ગયું કંઈ બાકી રાખ્યું નથી એટલે આટલો બધો અને છે મહિમા નથી ને કલ્પના છે એવું નથી આ લોકો જીવી ગયા આ યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ એ જીવી ગયા છે આ જીવન એટલે અને આપણે બધા અનુભવ્યું છે આપણને પણ અનુભવ થયો છે તો પછી આ માર્ગ જવું આ માર્ગ પકડવું અને સાધના બનાવી અભાવ ગુણ નહીં લેવાની સાધના બનાવી ખાલી એમને રહેશે તો અભાવ ગુણ આયાત કરશે પણ સાધના બનાવે એટલે ખટકો રાખીને એમાં પડવું જ નહીં એટલે આ બધી વાતમાં ધ્યાન આપવું પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું ઝેર ખાઈને પણ સ્તંભ રાખવો પડશે હવે એનાથી વિશેષ સુખ બધું જ આવી ગયું એટલે સ્તંભની આટલી જરૂર છે એટલે બધા ગુણ સંસ્કૃત એકતા મહિમા ગુણગ્રહણ આ બધાને એટલે ટૂંકમાં આપણે અદ્ભુત સત્સંગ મળ્યો છે અને આપણે નાશ પોતાને જાતે વિનાશ ના વરીએ એ ધ્યાનમાં રહે અને સહેલું છે જો એકવાર આપણે મનમાં થઈ જાય કે આ રસ્તો સાચો છે આ રસ્તો ખોટો છે બસ પછી આ સારા રસ્તે ચાલવાનું અને એમાં આપણને અને ભગવાન એટલા રાજી થાય મહારાજે કહ્યું સંતો ભક્તો નિર્દોષ જાણવા અને ત્યાં નિર્દોષપણાની વાત બીજાને કરવી આપણે તો અભાવ ગુણની વાત કરીએ છીએ નિર્દોષપણાની વાત બીજાને કરવી તેમાં અમારો અત્યંત રાજીપો છે તો ભગવાનને કુરાજી કરવા કે રાજી કરવા એ પહેલાં નક્કી કરો તો રાજી તો આવી વાત પણ રાજી થાય છે અને બીજી બધી વાત એટલે એમાં ના ચાલે
ભગવાનના ભક્ત છીએ, શરણાગતિ છીએ, ભગવાનની શરણાગતિ આપણે સ્વીકારી છે, તે ધળ એ શરણાગતિ સ્વીકારી હોય તો એમાં બધું આવી જાય. કે ભગવાન શરણાગતિ સ્વીકારી તો ભગવાન જે કંઈ કરવું પડે તો ભગવાન તો જે આવી વાત કરે છે, તો આપણે બધી રીતે સરવારો મેળવીએ તો આવીને ઊભો રહેશે. બધાને નિર્દોષ જાણવા, બધાને નિર્દોષ જોવા, બધાને દિવ્ય જોવા, એ બ્રહ્મવિદ્યા મારે કહ્યું. એટલે આવી બધી ભવ્ય વાત છે. એટલે આજના દિવસે બધું જે કંઈ કોઈ સાથે વેરઝેર હોય બધું કાઢી નાખવાનું બધું જ, અને નવેસરે નવું ખાતું ખોલવાનું. સદાનંદ સાહેબ મહારાજ.